વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ગયા ભાગમાં આપણે જોયું કે જીવરાજ પોતાના બળદોને માટે પોતાનું ઘર છોડીને સીમમાં રહેવા લાગે છે અને એના બળદને પાડવા માટે એણે ચાર રોપી છે તો એક રાતે કોઈક વ્યક્તિ એની ચારમાંથી એટલે કે એના ખેતરમાં રોપેલા એરંડાના પાન તોડી રહ્યો છે તો જીવરાજ થોડી ગડમથલ અનુભવે છે કે એ વ્યક્તિ પણ બિચારો દુઃખી હશે એટલે તોડી રહ્યો હશે ને તો હવે આપણે જોઈએ કે જીવરાજ આગળ શું કરે છે જીવરાજ મૂંઝાઈ ગયો એક તરફ પોતાના બળદનો ને બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર ઘણી ગઢમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી ગઢમથલ એટલે ખૂબ વિચારોની મહેનત કરે છે એટલે ખૂબ વિચારે છે એક બાજુ એને શું લાગે છે કે પોતાના બળદનો ચાર કોઈ બીજું લઈ જાય છે અને એક બાજુ એને વિચારે છે કે બિચારો કોઈ ગરીબને જરૂર હશે એટલે લઈ જતો હશે તો આ બે વિચારોની ગટમથલ પછી અંતે શું કરે છે પોતાની લાકડી મૂકી દે છે હશે સૌ પોતપોતાના કરમ લઈને આવ્યા છે કાલ કોણે દીથી છે શું વિચારે છે જે હશે તે હશે સૌ પોતપોતાના કરમ લખાવીને જ આવ્યા છે કહેવાય છે કે આપણે આપણા કર્મનું જ લઈએ છીએ આપણા કર્મનું જ ફળ ભોગવીએ છીએ એટલે કહે છે કે પોતપોતાના કરમ લઈને આવ્યા છે કાલ કોણે દીથી છે એટલે કાલે શું થવાનું છે કોઈને ખબર નથી જાણે કશું જ જોયું જ ન હોય તેમ તે માથા લગી ગોદડું તાણી સૂઈ ગયો શું થાય છે એ જાણે અજાણ્યો બનીને કંઈ જ ન જોયું હોય એમ માથા સુધી ગોદડું તાણીને સૂઈ જાય છે એરંડાના પાન તૂતવાનો અવાજ આવતો હતો રહ્યો આગંતુકના જવાનો પગરો પણ જીવરાજે સાંભળ્યો આગંતુક એટલે કે કોઈક નવું આવનાર તો આ આવનાર વ્યક્તિના જવાના પગર પગના અવાજને પણ જીવરાજે સાંભળ્યો જીવરાજને ઊંઘ ન આવી અંતે પહેલાં માણસ વિશે વિચાર આવતા હતા કોણ હશે કેટલો દુખ્યો હશે તો જીવરાજને આખી રાત ઊંઘ આવતી નથી અને વિચાર પહેલાં માણસના જ આવે છે કે બિચારો કોણ હશે અને કેવો દુખ્યો હશે એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે જરા ગોદડું હતાવીને જોયું તો આખો ઓળો પાસે આવી ગયો હતો ઓળો એ તેનો પડછાયો તો એણે થોડું ગોદડું હતાવીને જુએ છે તો એનો આખો પડછાયો એની પાસે આવી ગયો હતો તેના ખભે નાનકડો કોથળો હતો કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો જેમ કે કપાયેલું ઝાડ તૂટી પડે તેમ એ બિચારો વ્યક્તિ પણ જીવરાજના પગમાં પડી ગયો જીવરાજ બાપા મને માફ કરો મેં તમારી ચોરી કરી છે હવે શું કરે છે માફી માંગે છે કે જીવરાજ બાબા મને માફ કરો મેં તમારી ચોરી કરી છે જીવરાજ અવાજ પારખી ગયો પારખી ગયો એટલે ઓળખી ગયો કે આ કોનો અવાજ છે કેશા ભગતનો દીકરો વેલજી હતો એ કોણ હતો કેશા ભગતનો દીકરો વેલજી તેણે વેલજીનું માથું ઊંચું કરતાં કહ્યું તે શેની ચોરી કરી છે મારું તો કશું ચોરાયું નથી વેલજી દુષ્કા ભરતા બોલ્યો શું થાય છે એ જાણે તો છે કે કોઈક વ્યક્તિ આમાંથી ચોરી કરી રહ્યો છે પરંતુ એ વિચારે જીવરાજ શું વિચારે છે કે કોઈ બિચારો દુખ્યો હશે એટલે જ ચોરી કરવા આવ્યો હશે પરંતુ વેલજી પોતાની ભૂલ સ્વીકારી લે છે એટલે જીવરાજ શું કહે છે કે તે શેની ચોરી કરી છે મારું તો કશું ચોરાયું નથી તો વેલજી ભરતા એટલે કે રડતા રડતા બોલ્યો બાપા મેં તમારા એરંડાના પાન તોડ્યા છે ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે શું થાય છે મજબૂરીના કારણે એણે ચોરી તો કરી છે પરંતુ એણે જે પાન તોડ્યા ત્યાર પછી એને થાય છે કે મેં ચોરી કરી છે એટલે મેં પાપ કર્યું છે અબોલ જીવ ખાતર ઘર મેલી દેનારને છેતરિયા છે બાપા મને માફ કરો શું કહે છે અબોલજીવ ખાતર કારણ એ એવું શા માટે કહે છે કે જીવરાજ પોતાના ધોર માટે પોતાનું ઘર છોડીને વાડીમાં રહેવા લાગે છે તો એવા આ જીવરાજ માટે કહેવામાં આવ્યું છે કે અબોલ જીવ ખાતર ઘર મેળને દેનારને મેં છેતર્યા છે એટલે જીવરાજને એને છેતર્યા છે મને માફ કરો બાપા દસ દાડા પહેલાં મારે ત્યાં દીકરી જન્મી છે શું હવે એનું કારણ દર્શાવ્યું છે કે એને શા માટે ચોરી કરવી પડી તો દસ દાડા એટલે કે દિવસ દસ દિવસ પહેલાં મારા ઘરે દીકરીનો જન્મ થયો છે એની માને જરાય ધામણ નથી એક રબારીએ દયા ખાઈને પાકટ બકરી આપી છે પાકટ એટલે કે મોટી ઉંમરની તો એ શું કહે છે કે એક રબારીએ મારા પર દયા ખાઈને મને મોટી ઉંમરની બકરી આપી છે પણ માણસ માણસને ખાય તેવા વખતમાં બકરીને શું ખવડાવવું એટલે ના છૂટકે અને કહેતા કહેતા એ અટકી જાય છે શું કહે છે કે અત્યારે સમય એવો છે કે દુષ્કાળની પરિસ્થિતિમાં માણસ માણસને ખાઈ જાય એવી પરિસ્થિતિ છે એવા વખતમાં હું બકરીને શું ખવડાવું એટલે ના છૂટકે એટલે કે ન કરવું હતું છતાં પણ મજબૂરીમાં મારે આ ચોરી કરવી પડી છે જીવરાજનું હૈયું હબક ખાઈ ગયું એટલે જીવરાજનું હૈયું એકદમ ગડગડું થઈ જાય છે આશ્ચર્ય થઈ જાય છે અબ સામે જોતા મનોમન બોલ્યો ભલા ભગવાન તુંય ખરો છે હું બળદને દીકરામાંની સીમમાં પડ્યો છું ને અને તે દીકરી દીધી તોય ધવણે પામતી નથી હવે એને શું થાય છે ભગવાનને કહે છે કે તું પણ ખરો છે ભગવાન હું પોતાના બળદને દીકરામાંની સીમમાં પડ્યો છું એટલે કે ઘર છોડીને હું ખેતરમાં પડ્યો છું અને તે દીકરી દીધી તો ધાવણ પામતી નથી એટલે કે એની માતાને એટલું ધાવણય નથી કે દીકરી એ ધાવણ લઈ શકે કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું વેલા હું હવે થાક્યો છું અને આ બધી મારી માયા સિદ્ધને ભાઈ તારી દીકરી ભૂખથી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને શું કહે છે કે હું હવે થાકી ગયો છું આ બધી શા માટે માયા રાખવી ભાઈ કારણ કે જો તારી દીકરી ત્યાં ભૂખથી રડતી હોય અને હું મારા બળદોને લીલો ચાર ખવડાવું તો ફજ છે મને એટલે કે આ કંઈ યોગ્ય ન્યાય કહેવાય નહીં એના કરતાં તું જ સંભાળી લે તારી દીકરી એ ભૂખી નહીં રહે ને રામ કરશે તો મારા બળદેય બચી જશે વેલજી ગદગદ થઈ ઉઠ્યો શું કરે છે એ પોતાના બળદ વેલજીને આપી દે છે અને શું કહે છે કે બળદ પણ તું લઈ લે એટલે તારી દીકરી પણ ભૂખી નહીં રહે અને રામ કરશે ભગવાન કરશે તો મારા બળદોએ બચી જશે અને વેલજી ગદગદ થઈ જાય છે એટલે ખૂબ ગડગડો થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો ખરેખર અહીં એક માણસની માણસાઈ દર્શાવવામાં આવી છે કે આવી મુશ્કેલીના સમયે પણ એ અન્યને મદદરૂપ થવામાં બાકી રહેતો નથી અને જીવરાજ પોતાના બળદો પણ વેલજીને આપીને એની દીકરીની ભૂખ શાંત કરવાનો પ્રયત્ન કરે છે વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો પૂરક વાચનમાં ચોથો પાઠ છે વેલજીની દીકરી જેને સ્વાપોથીમાં જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો પહેલો સવાલ કચ્છમાં કઈ આપત્તિ આવી હતી તો કચ્છમાં ત્રણ ત્રણ વરસથી વરસાદ ન પડવાથી દુકારની આપડતી આવી હતી બીજું કોની વાડીમાં કૂવામાં પાણી બચ્યું હતું તો જીવરાજની વાડીના કૂવામાં પાણી બચ્યું હતું ત્રીજું જીવરાજે ચાર કોના માટે વાવેલી હતી તો જીવરાજે પોતાના બળદ માટે ચાર વાવેલી હતી ચોથું જીવરાજ કોને પોતાના સંતાન સમજવા લાગ્યો હતો તો જીવરાજ પોતાના ઢોર ઢોરધાખરને જ સંતાન સમજવા લાગ્યો હતો પાંચમું જીવરાજના બળદના નામ શું હતા તો જીવરાજના એક બળદનું નામ કેસર હતું અને બીજાનું નામ કાનુડો હતું છથું જીવરાજની ઘર ઘરવાળીએ બળદને ક્યાં મૂકી આવવાનું કહ્યું તો જીવરાજની ઘરવાળીએ બળદને પાંજરાપોળમાં મૂકી આવવાનું કહ્યું સાતમું જીવરાજ લાકડી લઈને શા માટે ઊભો થયો તો જીવરાજ બેઠો હતો ત્યાં એકાએક કશોક સરવળાત થવાથી તે લાકડી લઈને ઊભો થયો આઠ મું જીવરાજની વાડીમાં ચોરી કરવા કોણ આવ્યું હતું જીવરાજની વાડીમાં ચોરી કરવા કેસા ભગતનો દીકરો વેલજી આવ્યો હતો નવ મું વેલજીને રબારીએ શું આપ્યું હતું તો વેલજીને એક રબારીએ દયા ખાઈને પાકટ બકરી આપી હતી પ્રશ્ન બે ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એમાં પહેલું છે પહેલાના સમયમાં કચ્છ દુકાળીઓ પ્રદેશ ગણાતો તો આ વિધાન છે સાચું ત્યાર પછી બીજું દુકાળ પડવાથી ખેડૂતોના કુવા છલકાઈ ગયા તો આ વિધાન છે ખોટું ત્રીજું જીવરાજ પોતાના ઢોર ધાખણને સંતાન સમજતો તો આ વિધાન છે સાચું ચોથું વેલજી પોતાની દીકરી માટે એરંડાના પાન લેવા આવ્યો હતો તો આ વિધાન છે ખોટું અને પાંચમું જીવરાજે બકરી માટે લીલો ચારો આપ્યો તો આ વિધાન છે સાચું ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલું છે ખેડૂતો કપાળે હાથ દઈને શા માટે બેઠા હતા તો નાનકડા ગામની આસપાસ ચારેક વાડીઓમાં જ કૂવા હતા દુકાળના દિવસોમાં આ કૂવા પણ સુકાઈ જવાથી ખેડૂતો કપાળે હાથ દઈને બેઠા હતા બીજું દુકાળ પડવાથી કચ્છની શી હાલત થઈ તો દુકાળ પડવાથી સીમ ઉજ્જળ બની ગઈ લીલપનું ક્યાંય નામ ન હતું ધાખરને પાંજરાપોળને હવાલે કરી લોકો મજૂરીએ જવા લાગ્યા ત્રીજું જીવરાજ બળદને કેવી રીતે સાચવતો તો જીવરાજ બળદને પોતાના સંતાનની જેમ જ સાચવતો તે બળદને નવડાવતો ખવડાવતો અને શણગારતો હતો બળદો સાથે વાતો પણ કરતો હતો ચોથું જીવરાજે પોતાની ઘરવાળીને શું કહ્યું તો જીવરાજે પોતાની ઘરવાળીને કહ્યું કેસર અને કાનુડો આપણા દીકરા જેવા જ છે હું જીવતો છું ત્યાં લગી એમને આંગણેથી નહીં કાઢું પાંચમું વેલજી જીવરાજની વાડીમાં શા માટે આવ્યો હતો તો વેલજીને ત્યાં દીકરીનો જન્મ થયો હતો દીકરીની માને જરાય ધાવણ ન હતું એક રબારીએ બકરી આપી હતી તેને ખવડાવવા એરંડાના પાન ચોરી કરવા વેલજી જીવરાજની વાડીમાં આવ્યો હતો છઠ્ઠું વેલજી શા માટે ગદગદ થઈ ઊઠ્યું તો વેલજીની વાત સાંભળી જીવરાજે તેની વાડી અને બે બળદ વેલજીને આપી દીધા તેથી વેલજી ગદગદ થઈ ઊઠ્યું પ્રશ્ન ચાર સમાનાર્થી શબ્દ લખો એમાં પહેલું છે ઓછાયો એટલે પડછાયો બીજું આપત્તિ એટલે મુશ્કેલી ત્રીજું વરસ એટલે વર્ષ ચોથું દાયકો એટલે દસ વર્ષ પાંચમું દુકાળ એટલે દુષ્કાળ અને છથું મલક એટલે પ્રદેશ પાંચમું નીચેના વિરોધી શબ્દ લખો લીલું નું વિરોધી થશે સૂકું ઠંડીનું વિરોધી ગરમી હારનું વિરોધી જીત અને દુઃખીનું વિરોધી સુખી છઠ્ઠું આડા અવડા થઈ ગયેલા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો જેમ કે કોય દા તો થશે દાય કો દાય કો ત્યાર પછી યો ઓ તો ઓ છાયો તો અહીંયા લખીશું ઓ છાયો ત્યાર પછી રાજી જીવ જ તો એમાં થશે જીવરાજ તો અહીંયા લખીશું જીવરાજ ત્યાર પછી કરી દી તો દી કરી તો અહીંયા લખીશું દીકરી જી વેલ તો વેલ જી તો અહીંયા વેલજી અને મ ક લ તો મ લ ક અહીંયા મ લ ક પ્રશ્ન સાત પાંચમાં આવતા રૂઢિ પ્રયોગો શોધીને લખો જેમ કે પહેલું આપ્યું છે પારકી છઠ્ઠીનો જાગતાલ ત્યાર પછી આપત્તિનો ઓછાયો મંદાયો ત્રીજું દુષ્કાળના દાખલા વાગ્ય વાગવા અને ચોથું પેટના જણિયાની જેમ થેન્ક યુ